નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ક્યુ સરમાં પ્રશ્નો હતા ઘણા બધા મિત્રોના મેસેજ હતા ઘણા બધા મિત્રોના કોલ હતા કે સર ટેટ ટુ ની આન્સર કીમાં ઘણી બધી ભૂલો આવેલી છે એટલે કે ક્વેશ્ચનમાં ક્વેરી આવેલી છે વિદ્યાર્થીઓને આન્સર કંઈક અલગ આવે છે આન્સર કીમાં કંઈક અલગ આન્સર આવેલો છે તો એના માટે આપણે અરજી કેવી રીતે કરી શકીએ ગવર્મેન્ટે આપણને આપેલું છે કે તમને જો આ આન્સર કીમાં ભૂલ જણાય કોઈ બી પ્રશ્નમાં તમને ભૂલ જણાય તો તમે આન્સર કીમાં એ પ્રશ્નને રિલેટેડ તમે એક અરજી કરી શકો છો તો એ અરજી કેવી રીતે કરવી એના માટેનો વિડિયો આ એક વિડીયો છે મિત્રો તો ખાસ મિત્રો આજે ટેટ ટુ આન્સર કી જોયા પછી જે પણ મિત્રોને એવું લાગે છે કે આ ક્વેશ્ચનમાં ભૂલ છે આ ક્વેશ્ચનમાં આન્સર કીમાં થોડી ઘણી ભૂલો આવેલી છે તો એ મિત્રો પ્રૂફ સાથે એક અરજી કરી શકે છે જેથી કરીને ફાઈનલ આન્સર કીમાં સુધ સુધારો થઈને આવી શકે તો આજે આપણે એની સંપૂર્ણ વિગતની વાત કરવાના છીએ મિત્રો તો આવો શરૂઆત કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર તો મિત્રો તમે જોવો છો એ પ્રમાણે આવી રીતે કઈક આન્સર કી જાહેરાત કરી છે દરેકે દરેક વિષય માટે દાખલા તરીકે અહીંયા તો આપણે નમૂના માટે મેથ્સ સાયન્સ માટે લીધેલું છે તો આવી રીતે એક આન્સર કી જાહેર થઈ છે એ પણ મિત્રો પ્રશ્નપત્ર એની આન્સર કી છે અને એ પ્રશ્નપત્ર પણ આપણે એસસીબીની સાઇટ ઉપરથી મળી જશે જેથી આપણે એ પ્રશ્નપત્રને રિલેટેડ આન્સર જોઈ શકીએ છીએ આ તમને નમૂના માટે બતાવ્યું છે પરંતુ મિત્રો સાથે સાથે અલગ અલગ સૂચનાઓ આપેલી છે અને આ સૂચનાઓ આપણા માટે અગત્યની સાબિત થશે કેમ કે આપણે જાણીએ છીએ મિત્રો ત્રેવીસ ચાર બે હજાર ત્રેવીસના દિવસે આપણી પરીક્ષા ટેટ ટુ યોજાઈ હતી અને એ ટેટ ટુ યોજાયા બાદ આવતી ગઈકાલે એટલે કે બે પાંચ બે હજાર ત્રેવીસના રોજ આપણી એસસીબી એ વિષય એટલે કે કેટેગરી નંબર પ્રશ્નપત્ર સાથે એક આન્સર કી જાહેર કરી છે અને એ આન્સર કી જાહેર કર્યા પછી એમણે એવું કીધું છે કે કેટેગરીના પ્રશ્નપત્રના કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માગતા હોય તો સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને આધારો સાથે તેની ઈમેલ એડ્રેસ એટલે કે એસસીબી ડોટ ક્વેરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર ઈમેલ દ્વારા મોકલી આપવાની રહેશે એટલે કે મિત્રો જે પણ આન્સર આન્સરથી જાહેર કરી છે એમાં તમને જો કોઈ પ્રશ્નમાં ક્વેરી લાગે છે અથવા તો ભૂલ લાગે છે તો એની સાથે હમણાં હું તમને એક અરજી પત્રક બતાવીશ અને એ અરજીપત્રકમાં તમામે તમામ વિગતો ભરવાની સમજાવીશ અને એ અરજીપત્રક કેવી રીતે તમારે મોકલવાનું છે એ તમામે તમામ સમજાવીશ અરજી કરવાની રહેશે સાથે બીજી વિગત છે મિત્રો જો એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે દાખલા તરીકે મિત્રો આપણે બે અથવા તો ત્રણ ક્વેશ્ચનમાં ભૂલ લાગે છે

તમે કોઈ પણ સુધારો હોય તો તમે અરજી કરી શકો છો પરંતુ મિત્રો આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે કેમ કે જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં એટલે કે ટૂંકમાં મિત્રો તમે જે પણ ક્વેશ્ચનની ક્વેરી રજૂઆત કરવા માગો છો એ ક્વેશ્ચનની ક્વેરી સાથે જે તમે પ્રૂફ આપશો એ પ્રૂફ હંમેશા ગવર્મેન્ટ મિત્રો શું એ પ્રૂફ હંમેશા ગવર્મેન્ટ સાહિત્યનું જ હોવું જોઈએ ગવર્મેન્ટ દ્વારા પ્રકાશિત થતું સાહિત્ય જે હશે એનું જ હોવું જોઈએ કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનનું માન્ય રાખવામાં આવશે નહીં એટલે કે આ મિત્રો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે બીજી એક વિગત છે કે આધારો વગરની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે તમે જે પણ ક્વેશ્ચન માટે અરજી કરો છો એના સાથે મિત્રો પ્રૂફ આધાર પુરાવો જોડવો આવશ્યક છે ફરજિયાત છે એના સિવાય એ અરજી માન્ય રાખવામાં આવશે નહીં ખાસ મિત્રો યાદ રાખીશું નેક્સ્ટ બીજું એક સૂચના આપણા માટે છે કે એમની સમય મર્યાદા એટલે કે નવ પાંચ સુધી છે એમ હમણાં જ વાત કરી છે મિત્રો અને આ ખાસ રાખી લેજો કે આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની અરજી કરી શકશે તે ખાસ નોંધ લેવી એટલે કે હવે તો તમને ક્વેશ્ચન આવશે કે સર અરજી તો કોઈ બી કરી શકે પરંતુ મિત્રો જે અરજીપત્રક છે એ અરજીપત્રકમાં આપણે જે વિગત આપવાની છે એ વિગત અને આપણે જયારે ફોર્મ ભરેલું છે એ વિગત બંને સેમ હશે તો જ મિત્રો આપણી અરજી માન્ય રહેશે બાકી માન્ય રહેશે નહીં એટલે કે જે પણ ઉમેદવારે પરીક્ષા આપી છે એ પરીક્ષા આપનાર ઉમેદવાર જ અરજી કરી શકશે બીજો કોઈ ઉમેદવાર અરજી કરી શકશે નહીં આ ખાસ ધ્યાન રાખો આટલી સૂચનાઓ મિત્રો આપણને આન્સર કી સાથે આપેલી છે હવે હું તમને બતાવું અરજી માટેનું પત્રક અહીં મિત્રો તમને પીપીટીમાં હું અરજી માટેનું પત્રક ત્રણ અલગ અલગ વિભાગમાં બતાવીશ પરંતુ તમને એ અરજી માટેનું પત્રક એક સરંગ આપેલું છે અને એમાં ટોટલ મિત્રો ચૌદ કેટલી ચૌદ કોલમ છે જે આપણે ફિલઅપ કરવાની છે અને ચૌદ ચૌદ કોલમ ફિલઅપ કર્યા પછી એ અરજી પત્રક સાથે આપણે નમૂનાનો જે આધાર પુરાવો છે એ આધાર પુરાવો જોઈન્ટ કરી અને એક સ્કેન કરી એક પીડીએફ બનાવી અને હમણાં જે આપણે એસસીબી વાળું જે ઈમેલ એડ્રેસ આપ્યું એ ઈમેલ એડ્રેસ ઉપર આપણે સ્કેન કરી અને મોકલી રહેવાનું મોકલવાનું હોય છે તો અરજી માટેનું પત્રક તમને બતાવું તો મિત્રો અરજી માટેના પત્રકમાં અહીં તમને લખેલું દેખાય છે કે પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર જવાબ અંગે રજૂઆત કરવા માટેનું પત્રક એટલે કે આ જે અરજી પત્રક છે એ અરજી પત્રક દ્વારા આપણે એસસીબીમાં રજૂઆત કરી શકીશું તો અહીં મિત્રો કોલમ નંબર એક છે પરીક્ષાનું નામ જે આપેલું છે ટેટ ટુ એક્ઝામ બે હજાર બાવીસ ત્રેવીસ પરંતુ અહીં મિત્રો પરીક્ષાર્થી સીટ નંબર લખવાનો રહેશે એટલે કે તમે જે સીટ નંબર છે એ સીટ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે સાથે સાથે અહીં મિત્રો ત્રીજા નંબરની કોલમમાં ઉમેદવારનું નામ એટલે કે તમે જે સીટ નંબરના આધારે જે ઉમેદવાર છે એ ઉમેદવારનું પૂરું નામ લખવાનું રહેશે સાથે સાથે ફોર્મ ફિલઅપ કરતી વખતે જે ઈમેલ એડ્રેસ આપેલું છે એ ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે અહીંયા દાખલા તરીકે જે પણ ઇમેલ એડ્રેસ છે એ ઈમેલ એડ્રેસ તમારે અહીંયા લખવાનું રહેશે અને ઉમેદવારનો મોબાઈલ નંબર મિત્રો પાંચ નંબરની કોલમમાં એટલે કે અહીં લખવાનો રહેશે આ મિત્રો બેઝિક માહિતી હતી ઉમેદવારની કે જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેની તમામ તમામ માહિતી મિત્રો પાંચ નંબરની કોલમ સુધીમાં ભરવામાં આવશે ખાસ મિત્રો આ સીટ નંબર લખવામાં ભૂલ કરતા નહીં કારણ કે સીટ નંબર અને ઉમેદવારનું નામ આ બંને સેમ હશે એટલે કે એ લોકો ક્રોસ વેરીફાઈ કરશે કે આ સીટ નંબરનો ઉમેદવાર છે એ જ આનું નામ છે તે ક્રોસ વેરીફાઈ થયા પછી તમારી અરજી માન્ય રાખવામાં આવશે એટલે ખાસ એમાં ભૂલ કરતા નહીં નેક્સ્ટ છે મિત્રો રજૂઆતની વિગતો એટલે કે તમારે જે પણ ક્વેશ્ચન સાથે રજૂઆત કરવાની છે એના વિગતો મિત્રો લઈને નંબરની સુધીની કોલમમાં છે એટલે કે નંબરની કોલમમાં દાખલા તરીકે પરીક્ષાનો વિષય એટલે કે ગણિત વિજ્ઞાન ભાષા કે સામાજિક વિજ્ઞાન જે પણ મિત્રએ ગણિત વિજ્ઞાન આપ્યું હોય ભાષામાં ક્વેરી હોય સામાજિક વિજ્ઞાનમાં કહેવું હોય તેને અહીં વિષય લખવાનો રહેશે દાખલા તરીકે ગણિત વિજ્ઞાનના મિત્રને કહેરી છે ક્વેરી છે તો ગણિત અને વિજ્ઞાન આવી રીતે મિત્રો કોલમમાં આપણે ફિલઅપ કરવાનું રહેશે ભાષાવાળા મિત્રો એ ભાષા લખવાનું રહેશે સામાજિક વાળા મિત્રો સામાજિક વિજ્ઞાન લખવાનું રહેશે સાથે સાથે પરીક્ષાનું માધ્યમ લખવાનું છે જે પણ મિત્રોને ઇંગ્લિશ માધ્યમ હોય ઇંગ્લિશ લખશે અને ગુજરાતી માધ્યમ હોય એ ગુજરાતી લખશે એટલે કે આ બંનેમાંથી જે પણ માધ્યમમાં તમે એક્ઝામ આપી છે એ એક્ઝામમાં તમે લખવાનું રહેશે આ ખાસ યાદ રાખીશું મિત્રો પ્રશ્ન પુસ્તિકા કેટેગરી એટલે કે આઠ નંબરની જે કોલમ છે એમાં ફિક્સ જ છે એ કેટેગરીનું આપેલું છે એટલે કે એમાંથી મિત્રો તમારે ક્વેશ્ચન ઉઠાવવાનો છે અને એમાં તમને જે ક્વેશ્ચનમાં કેરી છે એ ક્વેશ્ચનમાં જે ક્વેરી સોલ્વ કરી અને તમે આમાં મૂકી શકો છો અને એ કેટેગરી નંબરનું જે પ્રશ્નપત્ર છે એમાં જે પણ પ્રશ્ન નંબર પર તમને ક્વેરી છે દાખલા તરીકે મને એકસો ને સુડતાલીસ નંબરમાં ક્વેરી છે તો અહીંયા પ્રશ્ન નંબર એકસોને સુડતાલીસ આવશે સાથે સાથે પ્રશ્નની વિગત આવશે એટલે કે પ્રશ્ન કયો પ્રશ્ન છે એ પ્રશ્ન અહીંયા લખવાનો રહેશે ખાસ યાદ રાખીશું અને સાથે સાથે અગિયાર નંબરની કોલમમાં દરેકે દરેક વિકલ્પ મિત્રો અહીં લખવાના રહેશે આ ખાસ યાદ રાખીશું અહીંયા પ્રશ્ન નંબર આવશે અહીંયા પ્રશ્નનું આખો જે પ્રશ્ન એની વિગત આવશે ટોટલી અને અહીંયા મિત્રો નંબરની કોલમમાં ચારે ચાર પ્રશ્નોનો વિકલ્પ આવશે ખાસ યાદ રાખીશું અને મિત્રો નંબરની જે કોલમ છે એ બાણ નંબરની કોલમમાં શું કરીશું તો પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ઉત્તરનો વિકલ્પ એટલે કે આન્સર કીમાં જે પણ જવાબ આપ્યો છે એ બી સીડીમાંથી એ આપણે અહીંયા લખીશું દાખલા તરીકે સી આપેલો છે પ્રોવિઝનલ આન્સર કીમાં તો આપણે સી લખીશું પરંતુ અહીં મિત્રો આપણે જણાવવાનું છે કે ઉમેદવારની પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત એટલે કે આજે ક્વેશ્ચન આપણે અહીંયા લખ્યું છે એ ક્વેશ્ચનના રિલેટેડ આપણે અહીં એક ટૂંકી રજૂઆત કરવાની છે દાખલા તરીકે કોઈ ક્વેશ્ચનમાં તમને ક્વેરી લાગે છે તો એ ક્વેશ્ચનને લગતી ક્વેરી તમારે અહીંયા રજૂઆત કરવાની છે કે સર આમાં આવી રીતે આન્સર આવી શકે છે આ આન્સર તદ્દન ખોટો છે અને એનું પ્રૂફ આપણે નીચે આપેલું છે એવું આપણે કહીશું એટલે કે તમને જે પણ ક્વેશ્ચનમાં ક્વેરી છે એ ક્વેશ્ચનની જે ક્વેરી છે એ ક્વેરી તમારે અહીંયા લખવાની રહેશે ડિસ્ક્રિપ્ટિવમાં લખવાની છે એટલે મેટલું ધ્યાન રાખીશું અને ખાસ મિત્રો આ કોલમ ભરતા તમે બહુ ખાસ ધ્યાન રાખજો કેમ કે રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગત કારણ કે આ કોલમ જે ફિલઅપ કરશું એના આધારે આપણા પુરાવા અથવા તો આપણી અરજી માન્ય રાખવામાં આવશે કારણ કે આના વગર કોઈ અરજી માન્ય નહીં કેમ કે કે મિત્રો તમને આપેલી છે ક્રમ નંબર દર્શાવેલ વિગતોના સ્કેન કરીને અપલોડ કરવાના આવશ્યક છે માત્ર રજૂઆતને લગતા એક કે બે પેજ ના આધારો અપલોડ કરવા આ આધારો વગરની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની સ્પષ્ટ નોંધ લેવી એટલે કે આપણે જે પણ ક્વેશ્ચન માટે ક્વેરી કરી છે ક્વેશ્ચન માટે આપણે હમણાં જ વાત કરી કે ગવર્મેન્ટ બેઝ એટલે કે ગવર્મેન્ટ દ્વારા પ્રકાશિત જે પણ પુસ્તકો છે એમાંથી તમારે આધારો કલેક્ટ કલેક્ટ કરવાના કરવાના છે છે પ્રૂફ અને એ પ્રૂફ દ્વારા મિત્રો તમારે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને લગતી માહિતી ભર્યા પછી અહીંયા મિત્રો આપણે દાખલા તરીકે ધોરણ આઠનું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે એમાં ક્વેશ્ચનનો સાચો આન્સર આપેલો છે તો તમે અહીં લખશો ધોરણ આઠ પાઠ્યપુસ્તક જીસીઆરટી પાઠ્યપુસ્તક અથવા તો એનસીઆરટી પાઠ્યપુસ્તક પ્રકાશકનું નામ તો જીસીઆરટી હોય તો જીસીઆરટી દાખલા તરીકે કોઈ ગવર્મેન્ટ પ્રકાશક હોય તો ગવર્મેન્ટ પ્રકાશક નું નામ આવૃત્તિનું કયા વર્ષે બહાર પાડવામાં આવ્યું એ લખીશું સાથે સાથે કયા પેજ નંબર ઉપર આપેલું છે એ પેજ નંબર લખીશું અને કયા ફકરા અથવા તો કયા લીટીમાં આપેલું છે એ પણ આપણે લખીશું સાથે સાથે એટલે મિત્રો ખાસ અત્યારથી હજુ તમારી પાસે નવ તારીખ સુધીનો ટાઈમ છે જે પણ તમને ક્વેશ્ચનમાં ક્વેરી લાગતી હોય તો એ ક્વેશ્ચનને લગતા તમામે તમામ આધાર પુરાવો શોધવાનું ચાલુ કરી દો અને ખાસ મિત્રો આધાર પુરાવો ગવર્મેન્ટ પુસ્તકમાંથી જ હોવા જોઈએ એ ખાસ યાદ રાખીશું કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન માન્ય રાખવામાં આવશે નહીં એ ખાસ આપણે ધ્યાન રાખીશું અને મિત્રો વાત કરીએ કે હવે આ અરજીપત્રક આખું ફોર્મ આપણે આ અરજીપત્રક છે એ અરજીપત્રક આખું આપણે ફોર્મ ફિલઅપ કરી દીધું એના પછી શું કરવાનું મિત્રો તમારે તો આ અરજીપત્રક ફિલઅપ કર્યા પછી અહીંયા જે ચૌદ નંબરની કોલમમાં છે એમાં જે પણ આધાર આપણે લીધા છે એ આધાર સૌથી પહેલા અરજી ફોર્મ સ્કેન કરીશું એના પછી આધાર સ્કેન કરીશું અને આધાર સ્કેન કર્યા પછી મિત્રો આપણે એસસીબીનું જે પણ આપણે જે પણ એસસીબીનું જે ઇમેલ એડ્રેસ હતું કયું ઈમેલ એડ્રેસ હતું મિત્રો તો અહીંયા લખી દઉં છું તમે ખાસ ધ્યાન રાખીજો તો એસઈ આ ઇમેલ એડ્રેસ ઉપર આ તમામે તમામ વિગતો આપણે ઈમેલ કરવાની રહેશે કોઈ પોસ્ટ આધારિત કરવાનું નથી આ ખાસ ધ્યાન રાખીશું મિત્રો આપણે અને ખાસ બીજું મિત્રો કે દાખલા તરીકે પાંચ ક્વેશ્ચન છે તો પાંચે પાંચ માટે અલગ અલગ અરજીપત્રક ભરો દરેક અલગ અલગ સ્કેન કરો એટલે કે પાંચે પાંચ ક્વેશ્ચન માટે અલગ અલગ સ્કેન કરી અને તમે ઈમેલ એડ્રેસ ઉપર ઈમેલ કરી શકો છો તો ખાસ મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ક્લિયર થઈ ગયું હશે કે કેવી રીતે અરજીપત્રક ભરવાનું કઈ કઈ સૂચનાઓનું ધ્યાન રાખવાનું

એ મિત્રો તો આગ્રહ રાખો કે આપણે અરજી કરવા માટે આગ્રહ થઈએ તો થેન્ક યુ મિત્રો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં